ઓકે ભાઈ ત્યાર પછી આપણે નવી એક પદ્ધતિ જોઈએ કે એ પદ્ધતિની મદદથી પણ આપણે બે સંસ્થાને અલગ કરી શકીએ તો સેકન્ડ પદ્ધતિ લઈએ આપણે એનું નામ છે ઉષ્મીય પ્રસરણની રીત તો આ રીતે આ જે સેટઅપ છે એની અંદર આ નળાકાર હોય છે અને કેવો ગોઠવણ હોય છે નીચેથી ઉપર તરફ એટલે કે એનું જે દિશા છે તે હોય છે ઉર્ધ્વ દિશામાં ગોઠવેલું હોય છે આખી જે નળી છે નળાકાર નળી છે અને ઉર્ધ્વ દિશામાં ગોઠવેલી હોય છે એટલે કે નીચેથી ઉપર તરફ ગોઠવેલી હોય છે અને એ જે નળી છે એમાંથી એક તાર પસાર કરવામાં આવે છે આ રીતનો એક તાર પસાર કરેલો હોય છે અને જે તાર છે એને ઇલેક્ટ્રિક સપ્લાય સાથે જોડવામાં આવે છે જેની મદદથી આપણે એ તારને ગરમ કરી શકીએ ઓકે આટલું જ સેટઅપ છે એક નળાકાર છે એને ઉર્ધ્વ દિશામાં ગોઠવેલો હોય છે તથા એની જે અક્ષ છે ઉપર તથા નીચેની અક્ષ એમાંથી એક પાતળો તાર પસાર કરેલો હોય છે અને તાર શેનો બનેલો હોય છે પ્લેટિનો અને આ જે પ્લેટિનમ તાર છે ને બેટરી સાથે જોડેલો હોય છે વીજ પ્રવાહ સાથે જોડેલો હોય છે જેની મદદથી આપણે એ તારને ગરમ કરી શકીએ છીએ તો હવે આ જે તાર છે એને કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ કરવાનો છે તો તારને 600 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તેનાથી વધારે ટેમ્પરેચરે ગરમ કરવાનું હોય છે અને આ જે નળાકાર છે એની અંદર શું ભરેલું હોય છે તો નળાકારની અંદર વાયુ ભરેલો હોય છે અને જે વાયુ છે એ વાયુ મિશ્રણ હશે શેનો મિશ્રણ હશે સમસ્થાનિકોનું મિશ્રણ એટલે આપણે અહીં લખી શકીએ વાયુ રૂપ સમસ્થાનિકોનું મિશ્રણ તો નળાકારની અંદર વાયુ સમસ્થાનિકોનું મિશ્રણ ભરેલું હોય છે એક પ્લેટિનમ તાર હોય છે બે અક્ષમાંથી પસાર થતો જેને બેટરી સાથે જોડીને આપણે એને ગરમ કરી શકીએ અને એક તાર છે પ્લેટિનમ તાર અને એને કેટલા ટેમ્પરેચરે ગરમ કરવાનું છે 600 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા એનાથી વધારે ગરમ કરવાનું હોય છે હવે જે બહારની સાઈડની દિવાલ છે વોલ છે નળાકારની એ જે વોલ છે દિવાલ છે એને આપણે શું કરવાનું હોય છે ઠંડી રાખવાની હોય છે એટલે અહીં આપણે ઠંડા પાણીનો પ્રવાહ ચાલુ રાખીશું અને ટેમ્પરેચર કેટલું રાખવાનું છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે હવે તમે જોઈ શકો છો તારનું જે ટેમ્પરેચર છે 600 ડિગ્રી અથવા એનાથી વધારે હશે એટલે ખૂબ જ ગરમ હશે તાર જ્યારે નળાકારની બહારની સપાટી ઉપર આપણે ઠંડા પાણીનો પ્રવાહ ચાલુ રાખીશું જેથી એ જે સપાટી છે એનું ટેમ્પરેચર કેટલું હશે 25 ડિગ્રી આપણે મેન્ટેન રાખવાનું છે જાળવવાનું છે એનાથી શું થાય તો નળાકારની અંદર સમસ્થાનિકોનું મિશ્રણ છે વાયુ સમસ્થાનિકોનું મિશ્રણ છે
એટલે એ મિશ્રણ જ્યારે તારની નજીક હશે તો તારને કારણે શું થશે, એ ગરમ થશે. તો હાઈ ટેમ્પરેચરને કારણે મિશ્રણ ગરમ થશે અને આ જે મિશ્રણ છે સમથાનિકનું એટલે કે આઇસોટોપ છે, એક કેવો હશે? આઇસોટોપ ભારે હશે અને બીજો કેવો હશે? હલકો હશે. મતલબ જે સમસ્થાનિકો છે એમાં એકનું દળ વધારે હશે, બીજાનું થોડું ઓછું હશે. તો સમસ્થાનિકો ગરમ થવાથી શું થશે? તો જે સમસ્થાનિક દળમાં હલકો છે એટલે કે લાઇટ વેઇટ છે એ સમસ્થાનિકમાં જે અણુ છે ક્યાં જમા થશે? તારની નજીક જમા થશે. જ્યારે જે સમસ્થાનિક કેવો છે? ભારે છે, એ સપાટી તરફ જશે. એ સપાટી તરફ ભેગો થાય અને ત્યાર પછી ભારે સમસ્થાનિક ક્યાં ગતિ કરશે? એ નીચેની તરફ ગતિ કરશે આ રીતે. અને જે હલકો સમસ્થાનિક છે એ ઉપરની દિશામાં ગતિ કરશે. આ રીતે આ જે નળાકાર છે એના નીચેના ભાગની અંદર જે વાયુ હશે એ વાયુમાં એ મિશ્રણ હશે. વન ટાઈમ કોઈ દિવસ સેપરેટ નથી થતા બે સમસ્થાનિકો. આ જે મિશ્રણ હશે વાયુનું એની અંદર ભારે સમસ્થાનિકોનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. જ્યારે આ જે નળીનો ઉપરનો ભાગ છે એ નળીના ઉપરના ભાગમાં કયા સમસ્થાનિકનું પ્રમાણ વધારે હશે? તો એ ઉપરના ભાગમાં હલકા સમસ્થાનિકનું પ્રમાણ વધુ હશે. તો આ રીતે તમે બે સમસ્થાનિકો છે એના મિશ્રણને અલગ કરી શકો છો. એક જ વખતમાં બંને સેપરેટ નથી થતા. તમને નળાકારના નીચેના ભાગમાં મિશ્રણ મળશે, પરંતુ એ મિશ્રણમાં ઓરિજિનલ આપણે જે મિશ્રણ લીધું હતું વાયુનું સમસ્થાનિકોનું મિશ્રણ લીધું હતું એમાં બે સમસ્થાનિકોનું જેટલું પ્રમાણ હતું એના કરતા નીચેના ભાગમાં જમા થતો જે વાયુ છે એમાં ભારે સમસ્થાનિકનું પ્રમાણ વધુ હશે. એ જ પ્રમાણે સ્ટાર્ટિંગમાં જે આપણે મિશ્રણ લીધું હતું એમાં હલકા સમસ્થાનિકનું જેટલું પ્રમાણ હતું એના કરતા વધારે પ્રમાણ ઉપરના ભાગમાં જમા થતા વાયુની અંદર હશે. એટલે પછી એ બેને સેપરેટ કરી રાખવાના. ફરીથી જો તમને ભારે સમસ્થાનિકો જોઈતો હોય, વધારે પ્રમાણમાં જોઈતો હોય, પ્યોર જોઈતો હોય, તો આ જે નીચેના ભાગમાં જમા થાય છે વાયુ એને સેપરેટ કરી લો. ફરીથી આ પદ્ધતિનો ઉપયોગ કરો એટલે ફરીથી નીચેના ભાગમાં જે જમા થશે વાયુમાં સમસ્થાનિક ભારે સમસ્થાનિકનું પ્રમાણ થોડું વધશે. ફરીથી એને સેપરેટ કરી લો, ફરીથી ત્રીજી વખત કરો આખો એક્સપેરિમેન્ટ. એ રીતે તમે રિપીટ કરતા જાઓ. ક્યાં સુધી રિપીટ કરવાનું? કે જ્યાં સુધી તમને જેટલી પ્યોરિટી વાળો સમસ્થાનિક જોઈએ છે ભારે સમસ્થાનિક એટલી પ્યોરિટી ના મળે ત્યાં સુધી તમારે એને રિપીટ કરતા જવું પડશે. ઓકે, તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌ પ્રથમ ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે આ જે પદ્ધતિ છે ઉષ્મીય પ્રસરણની રીત એનો ઉપયોગ કરીને ક્લોરિનમાં બે જે સમસ્થાનિકો છે 35 Cl અને 37 Cl આ બે સમસ્થાનિકો છે ક્લોરિનમાં. એકનું અણુભાર છે, પરમાણુ ભાર છે 35 અને બીજાનો પરમાણુ ભાર છે 37. તો આ જે મિશ્રણ છે ક્લોરિનનું એ બે ક્લોરિનના જે સમસ્થાનિકો છે એને અલગ પાડવા માટે ક્લોસિયસે સૌ પ્રથમ આ રીતનો ઉપયોગ કર્યો હતો અને એની મદદથી એણે બંનેનું વર્ગીકરણ કર્યું હતું Cl35 અને Cl37 નું. તમે જાણો છો ક્લોરિનનો જે પરમાણુ ભાર છે પીરિયોડિક ટેબલમાં કેટલો લખવામાં છે? 35.5 લખવામાં આવે છે. તો કેમ 0.5 લખવામાં આવે છે? કારણ કે એના બે સમસ્થાનિકો છે Cl35 અને Cl37 પણ બંનેનું પ્રમાણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે આ જે 35.5 એ સેના તરીકે લખવામાં આવે છે.
આગળના લેક્ચરમાં કેલ્ક્યુલેશન જે બતાવેલો કે એવરેજ તમારે 100 તું હોય અને તમે ક્લોરિન વાયુ લો તો એમાં બંને સંસ્થાનિકો હાજર હશે, બંનેમાં જે પર્સન્ટેજ હોય છે એ ફિક્સ હોય છે, 35 મોલેક્યુલર વેટ ગણવો હોય એટોમિક વેટ ગણવો હોય તો એ બંને સંસ્થાનિકો નો એવરેજ લેવું પડશે એના પર્સન્ટેજ પ્રમાણે, અને એના માટેનું જે કેલ્ક્યુલેશન છે એ આગળ આપણે જોયું હતું લાસ્ટ લેક્ચર ની અંદર. એ રીતે ક્લોરિન નો પરમાણુ ભાર 35.5 આવે છે. એ સિવાય આપણે બીજા કયા સમસ્થાનિકોને અલગ કરી શકીએ? આ જે પદ્ધતિ છે એની મદદથી આપણે યુરેનિયમના બે સમસ્થાનિકો છે 235 અને 238 એમને પણ આપણે અલગ કરી શકીએ છીએ, પણ જો તમારે અલગ કરવા હોય તો એના પહેલા વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા પડશે, અને એને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા હોય તો આપણે એની પ્રક્રિયા ક્લોરિન સાથે કરાવી પડશે. તો આપણને મળશે યુરેનિયમ હેક્સા ફ્લોરાઇડ, રાઈટ? તો આ પદ્ધતિથી તમે આ રીતે વારાફરતી કન્ટિન્યુ સેપરેટ કરતા જાઓ. તમને જે આઇસોટોપ જોઈતો હોય, જે સંસ્થાનિક જોઈતો હોય, ભારે સંસ્થાનિક જોઈતો હોય તો આ નળાકારના નીચેના ભાગમાં જે આપણને વાયુ મળે છે ફરીથી સેકન્ડ ટાઈમ એ નીચેના ભાગનો વાયુ લેવાનો, અને એ રીતે નીચેના ભાગના વાયુનો કન્ટિન્યુઅસ તમારે આ પ્રોસેસ કરતા જવાનો. એક સમયે તમને ભારે સંસ્થાનિકો વધુ પ્રમાણમાં મળશે. એ જ પ્રમાણે જો તમારે હલકો સંસ્થાનિક જોઈતો હોય તો ઉપરના ભાગમાં જે વાયુ જમા થાય છે એને જ કન્ટિન્યુ રિપીટ કરતા જવાનો, આ પ્રોસેસ કરતા જવાનો, જેથી એક ટાઈમ એવો આવે જેને કારણે આ જે હલકો સંસ્થાનિક છે એનું પ્રમાણ એમાં ઘણું બધું વધી જશે. તો તમે યુરેનિયમ પણ આ રીતે સેપરેટ કરી શકો છો આ પદ્ધતિથી, પણ તમારે એને વોલેટાઇલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે, UF6 બનાવવો પડે, ફાઇનલ આપણને મળી જાય પ્યોર, પછી એનું ડિફ્લોરેશન કરી નાખવાનું એટલે કે ક્લોરિન છૂટા થઈ જશે અને આપણને યુરેનિયમ મેટલ પાછી મળી જશે. ત્રીજી રીત છે વિભાગીય નિસ્યંદન અને બાષ્પીભવનની રીત. તો ત્રીજી રીત છે વિભાગીય અને બાષ્પીભવનની રીત. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ પ્રમાણે જ કામ કરે છે. તો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ તો આપણે જોયો છે કે રેટ ઓફ ડિફ્યુઝન ઓફ એની ગેસ, એટલે કે કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ કોના ઉપર ડિપેન્ડ છે, એ જે વાયુ છે એની ઘનતા એટલે કે ડેન્સિટી ના વર્ગમૂળ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે બીજી રીતે પણ લખતા હતા કે આર પ્રપોઝનલ ટુ, જો કદ અચળ લેવામાં આવે તો 1/√ માસ, અથવા આર પ્રપોઝનલ ટુ 1/√ મોલેક્યુલર વેટ. તો એ જ પ્રમાણે રેટ ઓફ ડિફ્યુઝન આપણે જોયું હતું કે રેટ ઓફ ડિફ્યુઝન પ્રપોઝનલ ટુ, આ રીતે તમે 3 વસ્તુ લઈ શકો. તો એ પ્રમાણે કોઈ પણ જે વાયુ છે અથવા કોઈ પણ લિક્વિડ છે એ લિક્વિડનો બાષ્પાયનનો દર એ પણ કોના ઉપર ડિપેન્ડ છે, 1/√D. એટલે આ સેમ છે આગળ આપણે જોયું તો રેટ ઓફ ડિફ્યુઝન ઓફ એની ગેસ, એટલે કે કોઈ પણ વાયુનો પ્રસરણમાં જે વેગ છે લીધું છે, એ જ પ્રમાણે એની જગ્યાએ આપણે લાવવાનું છે બાષ્પાયનનો દર. એટલે કોઈ લિક્વિડ હોય એનું આપણે બાષ્પીભવન કરવું હોય તો એનો જે દર છે, એનો જે રેટ છે બાષ્પીભવનનો દર, એ કોના ઉપર આધારિત હોય છે, 1/√D, એટલે કે ડી એટલે કે ડેન્સિટી ઘનતા. મતલબ કે જો લિક્વિડમાં બે મિક્સચર હોય, એટલે કે બે આઇસોટોપ છે, બે સંસ્થાનિકો છે, બંને કેવા છે, લિક્વિડ છે, તો મિક્સચર છે. તો મિક્સચરની અંદર શું છે,
બેઆઈસોટોપ છે, એકેઓ છે, વારે છે સંસ્થાનિક, અને બીજો કેવો છે અલ્કો છે. એટલે જે વારે સંસ્થાનિક છે એની ઘનતા કેવી હશે? વધુ હશે. અને જે હલકો સંસ્થાનિક છે એની ઘનતા કેવી હશે? થોડી ઓછી હશે. આ રીતે જો લિક્વિડ મિક્સચર હોય તો એમાં જે ગેસ સંસ્થાનિક રહેલા છે બે અથવા એનાથી વધારે હોય તો પણ, તો જે ભારે હશે જેનું ગળ વધુ હશે એની ઘનતા કેવી હોય? વધુ હશે. અને જે હલકો હશે એની ઘનતા કેવી હશે? ઓછી હશે. જેનું ગળ ઓછું હશે એની ઘનતા કેવી હોય? ઓછી હોય. અને એનો જે બાષ્પાયનનો દર છે, અહીં આપણે લખ્યું છે કે એનું જો બાષ્પીભવન કરવું હોય તો એ જે રેટ છે, દર છે, કોના ઉપર ડિપેન્ડ છે? 1/√d. તો અહીં તમે જોઈ શકો છો વ્યસ્ત પ્રમાણમાં છે, માટે જો ઘનતા કેવી હોય? વધુ હોય તો બાષ્પાયનનો દર કેવો થશે? ઓછો થશે. એટલે કે એનું બાષ્પીભવન કેવું થાય? ધીમું થશે. ઘનતા વધુ મતલબ કે ભારે આઇસોટોપ. એટલે કે જે આઇસોટોપ જે સંસ્થાનિક ભારે છે એની ઘનતા કેવી હશે? વધુ હશે. અને ઘનતા વધુ હોય તો આઇનવર્સલી પ્રોપોર્શનલમાં છે, તો એનો જે બાષ્પાયનનો દર છે એ કેવો થશે? ઓછો થશે. એટલે એનું બાષ્પીભવન કેવું થાય? ઓછું થાય. એ જ પ્રમાણે જે સંસ્થાનિક કેવો છે? હલકો છે, ઓછા દળવાળો છે, એની ઘનતા કેવી હોય? ઓછી. અને ઘનતા ઓછી હોય તો આ વ્યસ્ત પ્રમાણમાં છે, દર કેવો હોય? બાષ્પાયનનો દર વધુ હોય, આર વધુ હોય, તો એનું બાષ્પીભવન કેવું થાય? વધારે થાય. તો આ જે પદ્ધતિ છે વિભાગીય નિસંદન અને બાષ્પીભવનની રીત, તો એ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે કે જે ભારે સંસ્થાનિક હશે એનું બાષ્પીભવન ઓછું થશે, અને હલકા સંસ્થાનિક હોય તો એનું બાષ્પીભવન કેવું થાય? ઝડપથી થશે. તો આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે એનું જે સેટઅપ છે એ જોઈ લઈએ. તો એનો જે સેટઅપ છે એ આ રીતનું હશે. એમાં તમે જોઈ શકો છો આ એક ક્લાસ છે, પણ કેવો છે? ડબલ વોલ છે. એની અંદર એક જે વોલ છે એની દિવાલ છે, અંદરની દિવાલ છે
અને બીજી બહારની દિવાલ છે. અને આખો જે ફાસ્ટ છે એને એક બાસની અંદર રાખેલો છે, તો જેની અંદર લિક્વિડ ભરેલું હોય. તો આ જે બાથ છે એને આપણે 40-50 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ રાખવાનો હોય છે. તો એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું હોય છે 40-50 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આ જે ફાસ છે એમાં બે વોલ છે, એક અંદરની સાઈડની વોલ છે અને બીજી બહારની સાઈડની વોલ છે, દિવાલ છે. તો આ અંદરનો જે ભાગ છે એની અંદર ઉપરથી આપણે શું નાખવાનું હોય છે? લિક્વિડ હવા. તો એની અંદર આપણે ભરીશું હવા, પરંતુ કેવી? લિક્વિડ ફોર્મમાં, પ્રવાહી હવા. એટલે નાઇટ્રોજન ગેસ લો તો પણ ચાલે, નાઇટ્રોજન તમારે લિક્વિફિકેશન કરવું પડશે, લિક્વિફાઈડ કરવું પડે. તો લિક્વિડ નાઇટ્રોજન તો તમને ખબર હશે એનું ટેમ્પરેચર કેવું હોય, ખૂબ જ ઓછું હોય છે, નેગેટિવમાં હોય છે અને ખૂબ જ ઓછું હોય છે. એટલે આ જે પ્રવાહી હવા આપણે ભરેલી છે એનું ટેમ્પરેચર કેવું હોય? માઇનસમાં હશે, ખૂબ જ નીચું હશે. પછી આ જે બીજી વોલ છે, તો પહેલી દિવાલ અને બીજી દિવાલ વચ્ચે આપણે જે પણ લિક્વિડ છે એના બે સમઘટકોને આપણે, સમસ્થાનિકોને આપણે સેપરેટ કરવાના છે. એ સમસ્થાનિકોનું મિશ્રણ હશે. તો એ જે મિશ્રણ છે તમારે અહીંયા ભરવાનું છે. તો ફરીથી સેટઅપ જોઈ લઈએ. નળાકારની બે વોલ છે, બે દિવાલ છે, એક અંદરની દિવાલ છે, એની અંદર તમારે પ્રવાહી હવા ભરવાની છે. એનું ટેમ્પરેચર કેવું હશે? ખૂબ જ લો હશે, લો ટેમ્પરેચર, માઇનસમાં હશે અને એટલું બધું નીચું હશે કે જેથી કરીને જો કોઈ બાષ્પ એના કોન્ટેક્ટમાં આવે તો સીધું એનું સોલિડમાં રૂપાંતર થઈ જાય, લિક્વિડ બન લિક્વિડમાં રૂપાંતર ના થાય, સીધું એનું સોલિડમાં રૂપાંતર થઈ જાય, એટલું લો ટેમ્પરેચર રાખવામાં આવે છે. અને શા કારણે એટલું લો ટેમ્પરેચર રાખવામાં આવે એ પણ આપણે વાત કરીશું. તો અંદરની દિવાલમાં જે પેલું છે ફ્લાસ્ક છે એની અંદરની વોલમાં આપણે પ્રવાહી હવા ભરીશું. જ્યારે પ્રથમ વોલ અને બીજા વોલ વચ્ચે જે ગેપ છે એની અંદર આપણે ભરીશું એવું લિક્વિડ કે જેને આપણે સંસ્થાનિકોને અલગ કરવાના છે. અને અહીં તમને એક ગેપ બતાવી છે, તો ત્યાં તમારે વેક્યુમ પંપ એટેચ કરવાનું છે. જેની મદદથી આપણે અંદર રહેલી ફ્લાસ્કમાં રહેલી હવાને આપણે ખેંચી લઈશું, વેક્યુમ ક્રિએટ કરીશું. તો એ શા માટે એવું કરવામાં આવે છે? તો આ જે લિક્વિડ આપણે રાખેલું છે આની અંદર ફ્લાસ્કની અંદર, એ લિક્વિડને આપણે ઓછા ટેમ્પરેચરે એનું બાષ્પમાં રૂપાંતર કરવું હોય, લો ટેમ્પરેચરે, તો આપણે કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઉત્તરોત્તર બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ જો તમારે એનાથી ઓછા ટેમ્પરેચરે એને ઉકાળવું હોય, ધારો કે 40 ડિગ્રી ટેમ્પરેચરે ઉકાળવું હોય, તો શું કરવું પડે? એ ઉકળશે પણ તમારે વેક્યુમ ક્રિએટ કરવું પડશે. તો વેક્યુમ ની અંદર તમારે પાણીને 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકાળવું હોય તો તમે ઉકાળી શકો, પણ વેક્યુમ ના હોય તો તમારે તમે એને 40 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકાળી ના શકો. એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળશે. એટલે કોઈ પણ પ્રવાહી હોય એનું ઉત્કલન બિંદુ ગમે તેટલું હોય પણ એનાથી ઓછા ઉત્કલન બિંદુ એ ઉકળી શકે ક્યારે? કે જો તમે વેક્યુમ ક્રિએટ કરેલું હશે તો. એ વેક્યુમ ની અંદર એનું જે બોઇલિંગ પોઈન્ટ છે ઉત્કલન બિંદુ કેવું થઈ જાય? ઓછું થઈ જશે. તો આપણે જે લિક્વિડ ભરેલું છે એમાં બે સમસ્થાનિકો છે, તો એમને આપણે શું કરવાના છે? ગરમ કરેલું છે 40-50 ડિગ્રી સેન્ટીગ્રેડે. પણ જો એનું ઉત્કલન બિંદુ એનાથી વધારે હોય તો એટલા ટેમ્પરેચરે બાષ્પમાં રૂપાંતર ના થાય એનું. પણ આપણે એટલા જ ટેમ્પરેચર જો એનું બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો આપણે આને વેક્યુમ સાથે, વેક્યુમ પંપ સાથે એટેચ કરવું પડે, જેની મદદથી વેક્યુમ ક્રિએટ થશે. અને વેક્યુમ ક્રિએટ થાય એટલે એ જે લિક્વિડ છે એ 40-50 ડિગ્રી સેન્ટીગ્રેડે હવે બાષ્પમાં રૂપાંતરિત થશે. તો હવે ગ્રેહામના નિયમને યાદ કરો. રેટ એટલે કે બાષ્પાયનનો દર પ્રપોર્શનલ ટુ 1/√D. એટલે કે એવું લિક્વિડ કે જેની ઘનતા કેવી હોય? ઓછી હોય,
ડેન્સિટી ઓછી હોય, ઘનતા ઓછી હોય, શા કારણે ઘનતા ઓછી ઓછી હોય, તો એમનું જે અણુભાર છે, પરમાણુ ભાર કેવો છે? ઓછો છે. પરમાણુ ભાર ઓછો તો ઘનતા ઓછી, અને ઘનતા ઓછી એટલે કે બાષ્પાયનનો દર વધુ. તો આટલું યાદ રાખવાનું છે. અહીં આપણે લિક્વિડ લીધું છે, એમાં બે સંસ્થાનિકો છે, તો એક સંસ્થાનિક નું જે પરમાણુ ભાર છે થોડો વધારે હશે, બીજાનો ઓછો હોય, તો જેનો પરમાણુ ભાર ઓછો છે તો એની ઘનતા કેવી હોય? ઓછી હોય. અને ઘનતા ઓછી હોય તો બાષ્પાયનનો જે દર છે કેવો થાય? વધુ થાય, કારણ કે ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે. તો એ જે બે સંસ્થાનિકો છે એમાંથી જેનો પરમાણુ ભાર ઓછો હશે, તો ઓછા પરમાણુ ભાર વાળો જે સંસ્થાનિક છે એનું બાષ્પીભવન થોડું વધારે થશે, એટલે બાષ્પીભવન થાય અને એ જે પરમાણુ છે ક્યાં જશે? ઉપર જશે. બાષ્પીભવનને કારણે ક્યાં જશે? ઉપર જશે. અને જેવો એ આ જે પ્રથમ વોલ છે, દિવાલ છે, એના કોન્ટેક્ટમાં આવશે, એ વાયુનો, એ જે વાયુ છે એ પ્રથમ દિવાલના કોન્ટેક્ટમાં આવે, તો એ દિવાલ કેવી છે? એકદમ ઠંડી છે, માઇનસ ડિગ્રીમાં છે, તો એના કારણે એનું સોલિડમાં રૂપાંતર થઈ જશે તરત જ. તો જે હલકો સંસ્થાનિક છે એનું બાષ્પીભવન વધુ થાય, અને બાષ્પીભવન વધુ થાય એટલે કે ઉપર જશે એના પરમાણુ, અને ઉપર જાય તો ત્યાં કોન્ટેક્ટમાં શું આવશે? એકદમ ઠંડી દિવાલ આવશે. એ દિવાલ છે એનું ટેમ્પરેચર ખૂબ જ ડાઉન હશે, જેથી એ જે ગેસ સ્વરૂપમાં છે બાષ્પીભવન થયેલા જે પરમાણુ છે એના કોન્ટેક્ટમાં, એટલે એનું સોલિડમાં રૂપાંતર થઈ જશે. એ જે બધું છે હલકો સંસ્થાનિક એ બધું અહીં ચોંટી જશે. જો આપણે ટેમ્પરેચર આ દિવાલનું એકદમ ઓછું ના રાખેલું તો શું થાય? એનું લિક્વિડમાં રૂપાંતર થાય, અને લિક્વિડમાં રૂપાંતર થાય તો શું થાય? એના જે ડ્રોપ છે પાછા અંદર પડી જાય, અને પાછું એ મિક્સચર જ બની જશે. જેથી આપણે ટેમ્પરેચર ખૂબ જ ઓછું રાખવાનું છે, જેથી કરીને એનું લિક્વિડમાં રૂપાંતર ના થાય, એ સીધું ગેસમાંથી સીધું સોલિડમાં એનું રૂપાંતર થઈ જાય. તો આટલો ખ્યાલ આવી ગયો હશે બધાને કે આ જે લિક્વિડ છે એમાં, એ લિક્વિડમાં મિક્સચર છે બે સંસ્થાનિકોનું. તો આ જે સિદ્ધાંત છે એ પ્રમાણે જેનો પરમાણુ ભાર ઓછો છે એની ઘનતા ઓછી થાય, અને ઘનતા ઓછી થાય એટલે કે બાષ્પીભવન ઝડપથી થશે, અને બાષ્પીભવન થાય એટલે કે પરમાણુ ઉપર તરફ જશે, અને ત્યાં એના કોન્ટેક્ટમાં એકદમ ઠંડી વોલ છે એ આવશે, ટેમ્પરેચર ખૂબ જ ડાઉન છે, એટલે એ જે ગેસ સ્વરૂપ છે એનું સીધું સોલિડમાં રૂપાંતર થઈ જાય, અને આ રીતે ચોંટી જશે સોલિડ સ્વરૂપે. હવે સેપરેટ કરવા શું કરવાનું છે? તમે જોઈ શકો છો અહીંયા એક સ્ટોપ કોક આપેલો છે, તમે એને ઓન કરો એટલે જે લિક્વિડ છે બધું એ બધું તમે કાઢી શકો. તો હવે જે આ લિક્વિડ તમે કાઢશો, એ લિક્વિડ ની અંદર ભારે સંસ્થાનિક જે હશે એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. કારણ કે હલકો જે સંસ્થાનિક હતો એનું બાષ્પીભવન વધારે થયું, એટલે એ આ જે મિક્સર છે એમાંથી વધુ પ્રમાણમાં નીકળી ગયો અને અહીં સોલિડ તરીકે ચોંટી ગયો છે. માટે અહીંથી જે તમે લિક્વિડ કાઢશો સેપરેશન પછીનું, તો નીચેના ભાગમાં લિક્વિડ હશે, આ ઉપર સોલિડ છે, તો લિક્વિડને તમે અહીંથી છૂટો પાડી શકો. એ લિક્વિડની અંદર ભારે સંસ્થાનિકનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો એ છૂટો પડી ગયા પછી અહીં ટેમ્પરેચર તમે વધારો, જેથી આ પાછું મેલ્ટ થઈ જાય, પછી એને તમે બહાર કાઢી દો. આ જે લિક્વિડ નીકળશે એમાં હલકા સંસ્થાનિકનું પ્રમાણ વધારે હશે. આ રીતે તમે એક વાર સેપરેશન કરો, પ્રથમ વખતે બંને જે સંસ્થાનિકો છે એ સેપરેટ નહીં થઈ જાય. આગળ કીધું એ પ્રમાણે એક આખી જે પ્રક્રિયા છે એ કન્ટિન્યુ તમારે રિપીટ કરતા રહેવું પડશે. હવે તમારે ધારો કે ભારે સંસ્થાનિક એ વધુ પ્રમાણમાં જોઈતો હોય, પ્યોર ફોર્મમાં જોઈતો હોય, તો શું કરવાનું? તો નીચેથી જે લિક્વિડ નીકળ્યું છે એ લિક્વિડ આપણે સેપરેટ કરી લીધું, ત્યાર પછી ઉપરનું લિક્વિડ લઈ લેવાનું. તો નીચેના લિક્વિડમાં ભારે સંસ્થાનિકનું પ્રમાણ વધારે હતું ઓરિજિનલ કરતા, તો એને ફરીથી અંદર એન્ટર કરો, ફરીથી આખી પ્રક્રિયા કરો, તો એ જે મિક્સચર છે એમાંથી જેટલા પણ હલકા સંસ્થાનિકના પરમાણુ હશે ફરીથી ઉપર ચોંટી જશે સોલિડ ફોર્મમાં, અને જે લિક્વિડ રહી જશે એમાં ભારે સંસ્થાનિકનું પ્રમાણ પાછું થોડું વધશે. ફરી એને સેપરેટ કરી લો, સેપરેટ કર્યા પછી ફરીથી એના અંદર નાખો, અને ફરીથી આખી પ્રક્રિયા ફરીથી કરો, જેથી આ જે લિક્વિડ હશે એમાં હલકા સંસ્થાનિક ફરીથી ઉપર ચોંટી જશે, અને આ રીતે કન્ટિન્યુ તમારે પ્રક્રિયા કરતા જવાનું છે.
હવે નથી ઊંધું, જો તમારે હલકા સંસાયણનું પ્રમાણ વધારે જોઈતું હોય તો શું કરવાનું? તો પ્રથમ વખત જે તમે પ્રક્રિયા કરી આખી પ્રક્રિયા, એમાં ઉપરના ભાગમાં હલકા સંસાયણનું પ્રમાણ વધારે હશે. તો આ જે લિક્વિડ સેપરેટ કરી લીધા પછી આ ઉપર જે સોલિડ હતું એને લિક્વિડમાં રૂપાંતર કરી એને સેપરેટ કરી દો. પછી સેકન્ડ ટાઈમે આ જે લિક્વિડ છે એને અંદર નાખવાનું, ફરી એનું બાષ્પીભવન કરવાનું. એટલે કે ઉપરના ભાગમાં હલકા સંસ્થાનિકના અણુઓ ચોંટી જશે અને નીચેના ભાગમાં ભારે સંસ્થાનિક હશે. ફરી તેને સેપરેટ કરી લો તો ઉપરના ભાગમાં જે ચોંટેલા છે સોલિડ ફોર્મમાં એમાં હલકા સંસ્થાનિકનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો એ રીતે તમારે આ આખી પ્રક્રિયા વારંવાર રિપીટ કરતા જવાનું છે. તમારે જેટલી પ્યોરિટી જોઈતી હોય ત્યાં સુધી તમારે એને રિપીટ કરતા રહેવું પડશે.